यूट्यूब चैनल केमिस्ट्री जीएस आज नो आपणो वीडियो छे पेपर सॉल्यूशन। पेपर सॉल्यूशन छे आपणो जोड़े पेपर छे कुमार ना स्टार प्रश्नपत्र एमानु पेपर वन एनु सॉल्यूशन जोईशु। पार्ट ए अने पार्ट बी बंनेनु सॉल्यूशन आपणे आ एक ज वीडियो में जोई लईशु। तो पहेलो वीडियो पहेलो प्रश्न छे आपणी जोड़े चैप्टर नंबर एक में थी कि जिंक ऑक्साइड ZnO जे छे ए स्फटिक ने गरम करता तेनु सूत्र शू था। जिंक ओ जे छे ZnO ए धातु वधारानु उदाहरण छे। धातु वधारो क्षति छे उदाहरण छे। तो धातु छे वधशे मतलब क्यों सूत्र आवशे तेनो जवाब थशे ए छे ऑप्शन वन माइनस एक्स आवे। ऑप्शन बी छे तमारी जोड़े वन माइन वन प्लस एक्स छे ZnO अने आपेला तमाम। तो ऑप्शन बी तमारो थशे कि वन जिंक वन प्लस एक्स थशे ओ एटले जिंक छे वधारो थशे। वधारेलो जिंक छे क्या गोठवाशे आंतरालय स्थानमां गोठवाशे एटले आंसर तमारो आवशे बी। नेक्स्ट है अंतःकेंद्रित एकम कोषनी रचना में पैकिंग क्षमता खाली जगह हो 40% बी 68% सी 72% और डी 74%। तो अंतःकेंद्रित पैकिंग क्षमता है ये जवाब आए 68% जेनो जवाब है 68% आवशे बराबर। एच सी पी अथवा तो सी सी पी अथवा तो एफ सी सी पूछो तो 74% आए और 52. समथिंग जो आंसर है क्या में आए तो सादा एकम कोष में आए तो आप 68% है जवाब आशे। एफीओ 3 Fe+3 मैं 1 Fe+ 3 Fe+2 मैं 3 Fe+3 धरावे 1 Fe+3 धरावे तो एक्स मूल्य खाली जगह हे ऑप्शन ए 8/9 2/3 3/4 एंड डी 5/3। तो आ सॉल्यूशन जो है अपने पहला तो Fe+3 तमने आपेला है तो Fe+3 माटे अहीं आपणे y धारी लईए अने Fe+2 माटे 3 छे Fe+2 એટલે 3y લઈ લઈએ। તો ટોટલ કેટલા થવા જોઈએ x કેટલા થવા જોઈએ y + 3y બરાબર x થવા જોઈએ આપણી જોડે। હવે ધન આયનનો કુલ વીજભાર કેમ કે સૂત્ર છે આવું Fe XO છે તો વીજભાર ઋણ આયનનો વીજભાર જેટલો થવો જોઈએ તટસ્થ છે ઉપર ચાર્જ કોઈ છે મતલબ બંને ઇક્વલ થતા હશે તો ઋણ વીજભાર કેટલો છે -2 છે ઓક્સિજન પર એટલે કે વીજભાર ટોટલ આપણે કરી નાખીએ માઇનસ પેલી બાજુ એટલે +2 થાય 0 વીજભાર છે આપણી જોડે એટલે કે Fe વીજભાર બરાબર ઓક્સિજનનો વીજભાર -2 પેલી બાજુ એટલે +2 થાય એટલે ઉપર ચાર્જ આપણી જોડે +2 થવું જોઈએ તો ટોટલ વીજભાર ગણી નાખીએ તો Fe+3y છે એટલે 3y થાય સોરી Fe+ એટલે 3y થશે પ્લસ +2 છે એ કોનો છે વાય Fe+2 નો જો 3y છે એટલે 3y ઇન્ટુ 2 કરીશું એટલે 3 × 6y અને 3y+2 થશે 3y+2 થશે એટલે આપણે આને સિમ્પ્લીફાય એટલે 6y+3y=2 આવશે આપણે y એટલે આ બેનો સરવાળો કરી નાખીએ એટલે 3 × 6 એટલે કે 9y=2 આપણે y શોધવું છે તો y=2/2 આવશે એટલે y ની કિંમત મળી ગઈ। આ વાયની કિંમત આપણે સમીકરણ એકમાં મૂકીએ વાયની કિંમત મૂકીએ તો વાય આપણી જોડે છે તો વાયની જગ્યા પર 2/9 + 3y = x અને હવે સિમ્પ્લિફાય કરીશું આપણે તો એક્સની કિંમત છે એક્સની કિંમત આપણી જોડે આવશે અહીં વાયની કિંમત 2/9 જ આવશે 3 × 6 એટલે 6 + 2 = 8/9 એટલે એક્સ બરાબર કેટલા મળશે 8/9। ઓપ્શન જોઈ લઈએ આપણે તો ઓપ્શન છે તમારો એ 8/9। તો આ હતો પ્રશ્ન નંબર 3નો જવાબ। પ્રશ્ન છે 4 કે સામાન્ય તાપમાને સોડિયમ ધાતુ અંતઃકેન્દ્રિત ઘનમાં એટલે કે BCCમાં સ્ફટિકીકરણ પામે છે તો ધારની લંબાઈ એ છે 4.29 એમસ્ટ્રોંગ તો પરમાણુ ત્રિજ્યા શોધો તો સૂત્ર થાય એનું R√3/4 × A એની કિંમત આપેલી છે એની કિંમત મૂકી દઈશું 4.29/4 કરશું એટલે તમારો જવાબ છે 1.87 એટલે કે 1.85। તો જવાબ જોઈએ તો ઓપ્શન સી છે 1.85 તમને મળશે। નેક્સ્ટ છે પોટાશિયમનું અણુસૂત્ર જે ટૉપિક છે આપણો ટૉપિક કટ થઈ ગયો છે એટલે કે NCERTમાં છે નહીં તો પોટાશિયમનું સૂત્ર થાય K2SO4 Al2SO4 3 24 H2O K2SO4 Al2SO4 Al2SO4 3 = 24 H2O આન્સર આવશે તમારો। એક બાષ્પશીલ ઘટક એ અને બીના જલીય દ્રાવણનું સંતુલન સ્થિતિએ કુલ દબાણ એટલે પી કુલ તમને આપેલું છે
0.2, जो घटक एना मोल अंश 0.2 है तो बीना केटला थाय, तो बीना घटकना मोल अंश एट्ले कि एक्स बी तमारे थाय 1 माइनस एट्ले कि एक 0.2 એટલે 0.8 આવશે, 0.8 મળી જશે. પી બી શોધવાનું, બીનું આંશિક દબાણ શોધવાનું એટલે કુલ દબાણની જરૂર છે. એ ડાયરેક્ટ સૂત્ર થાય આપણી જોડે પી બી બરાબર પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી, પી ઝીરો બી ઇન્ટુ એક્સ બી. સંતુલન સ્થિતિએ કુલ દબાણ 0.2 આપેલું છે તમને અને ઘટક એના મોલ અંશ આપેલા છે. તો આપણે પહેલાં સિમ્પ્લિફાય કરેલ એક્સ બીની કિંમત મળી જાય, તો એક્સ બી મળી ગયા તમને 0.8. પછી શોધવું છે તમારે બીનું આંશિક દબાણ. તો બીનું આંશિક દબાણ માટે તમારે જોઈશે, તો અહીં પી કુલ મૂકી દીધું છે જવાબમાં, એટલે અહીં જવાબમાં કોઈક 0.8 × 0.16 એટલે તમારો જવાબ અહીં 16 આપેલો છે, 0.16 bar. એટલે આન્સર 0.16 bar. પછી CO2નું સંતૃપ્ત જલ્ય દ્રાવણનું મોલ અંશ શોધો, તો હેનરીવાળો નિયમ છે એ આપણે ટોપિક કટ છે, લાસ્ટ પ્રશ્નો છે એ કેન્સલ થશે. પછી CuSO4 AgNO3 અને AlCl3ના દ્રાવણમાં એક મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા ધ્રુવ આગળ CU Ag અને Al નીચેના પૈકી કયા મોલનો ગુણોત્તર જમા થશે? તો ગુણોત્તર શોધવાનો છે આપણે, તો સોલ્યુશન જોઈ લઈએ પહેલાં. તો CuSO4 એટલે Cu+2, 2 ઇલેક્ટ્રોન આવે અને એક ઇલેક્ટ્રોન પાસ કર્યો એટલે 1/2 મોલ મળે. AgNO3માં એક મોલ ઇલેક્ટ્રોન એક જ મળશે એટલે Ag માટે એક, અને Al માં 1/3. તો બધાનો આપણે ગુણોત્તર લેવાનો છે, તો ગુણોત્તર થશે, ગુણોત્તર તમારો થશે 3, 6 અને 2. અને LCM લઈ લેશું, આપણી જોડે છે 1.2, 1 અને 1.3. તો એનો LCM લઈ લો, 3 × 2 = 6 થશે એટલે અહીં 3 આવશે ઉપર, અહીં 6 આવશે અને અહીં 2 આવશે, એટલે 3, 6 અને 2 તમારો જવાબ છે, 3, 6, 2 થશે. 3, 6, 2 ઓપ્શન ડી તમને આપેલો છે, આન્સર થશે ડી. નેક્સ્ટ છે કે જ્યારે વાયુ દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે, દ્રાવણનું રાઉલ્ટના નિયમ મુજબ બાષ્પ દબાણ ગણો. તો રાઉલ્ટના નિયમ મુજબ બાષ્પ દબાણ ગણો, તો રાઉલ્ટના નિયમ મુજબ કીધું એટલે તમારો જવાબ થશે એ, P0 - P/P. હેનરીના નિયમ પણ આપેલો છે પણ હેનરીનો નિયમ આપણે કટ છે, રાઉલ્ટનો નિયમ કીધો છે માટે આન્સર એ થશે. સાંદ્રા NaCl ના જલ્ય દ્રાવણનું ગ્રેફાઇટના ધ્રુવ વચ્ચે વિદ્યુત વિભાજન કરતા કેથોડ એનો પડે, સાંદ્રા NaCl હોય તો સાંદ્રા NaCl માટે યાદ રાખવાનું HCl. HCl નો મતલબ કે H2 મળશે અને Cl2 મળશે, H2 અને Cl2 મળશે, તો H2 અને Cl2 મળશે. કેથોડ અને એનોડ પર કીધું છે, કેથોડ અને એનોડ પર કીધું છે, તો H2 Cl2, તો આ રીતે યાદ રાખશું, તો એનોડ પર જશે તમારે Cl2 ને કેથોડ પર આવશે H2. તો આન્સર જોઈ લો, એનોડ કેથોડ CH2 વાળું પહેલું H2 આવશે પછી Cl2, એટલે આન્સર ડી થશે. સાંદ્ર માટે કીધું તો HCl, પીગલિત માટે કીધું તો NaCl મળશે, પીગલિત માટે NaCl મળે. પછીનો પ્રશ્ન છે કે Ni+2 Au+3 Au કોષનો પોટેન્શિયલ તમને આપેલો છે, તો એના માટે કોષ પોટેન્શિયલ એટલે કે E0 સેલની વેલ્યુ તમારે શોધવાની છે, કોષ પોટેન્શિયલ શોધો અને સિમ્પ્લિફાય કરશો તમારો જવાબ છે, જવાબ આવશે પહેલાં તો E0 સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ કશું લખ્યું નથી, એટલે આપણે E0 CRP કેથોડ રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડ રિડક્શન પોટેન્શિયલ ARP. CRPની વેલ્યુ મૂકશું, કેથોડની વેલ્યુ કઈ થશે, તો કેથોડની વેલ્યુ જે વધારે હોય કેથોડ લખાશે, કેથોડ થશે 1.5 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 0.25, બેનો સરવાળો એટલે 1.75 પ્લસ, તો આન્સર તમારો આપેલો છે એ, 1.75 આવશે. વિદ્યુત વિભાજન એક ફેક્ટરીમાં 2 કલાકમાં 40 કિલોગ્રામ કેલ્સિયમ ઉત્પાદન કરે છે, જો વિદ્યુત પ્રવાહની ક્ષમતા 50% હોય તો 2 કલાક માટે સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી એલ્યુમિનિયમનું કેટલું ઉત્પાદન થાય? તો વિદ્યુત પ્રવાહ સમાન છે,
तो तुल्यबाना समप्रमाण में हो एटले के डब्ल्यू कैल्शियम अपॉन इक्विवेलेंट कैल्शियम बराबर डब्ल्यू एल्युमिनियम अपॉन इक्विवेलेंट एटले के तुल्यभार एल्युमिनियम, तो दर के 40 किलोग्राम है तो एल्युमिनियम के मलवु जो है तो 50% थी जाए, एट्ले कि सॉरी इक्विवेलेंट के कैल्शियम, तो कैल्शियम प्रमाण दर है 40 અને એનો વીજભાર ચાર્જ છે 2, તો 40/2 કરશું એટલે 20 થશે, એટલે ઇક્વિવેલન્ટ આવશે 20. પછી એલ્યુમિનિયમના દળ શોધવું છે, એનો તુલ્યભાર થાય એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 27, તેનો વીજભાર +3 છે એટલે 27/3 કરશું એટલે 9 મૂકેલા છે નીચે, એટલે કે 9 મૂકેલા છે એટલે સિમ્પ્લિફાય કરશું 40×9/20 2 × 4 અને 9 ઉપર જશે એટલે તમારે 9×2 18 એટલે આન્સર 18 છે તમને મળશે, અને સિમ્પ્લિફાય કરેલો 18 કિલોગ્રામ, તો આન્સર તમને 2 આપેલો છે 18 ગ્રામ. હાઇડ્રોજન અર્થ કરશો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઋણ ક્યારે હોય છે, હાઇડ્રોજન પ્રમાણિત ઋણ પોટેન્શિયલ ક્યારે હોય છે, તો ઓપ્શન એ છે H2 2 વાતાવરણ છે, પછી 0 1 મોલ છે, 2 વાતાવરણ 2 મોલ, 1 વાતાવરણ અને 2 મોલ અને 1 વાતાવરણ 2 મોલ. તો આપણે જોઈએ સોલ્યુશન જોઈએ, તો રિડક્શન પોટેન્શિયલ રિડક્શન થશે H2 પ્લસ ઇલેક્ટ્રોન H2 બનશે, E0 સેલની વેલ્યુ મૂકી દે 0.0059/N, H2 વેલ્યુ મૂકી દે, વાતાવરણ 2 દબાણ મૂકી દે 1/2 છે ઉપર એટલે 1/2 મૂકી દે, તો 1/2 એટલે 2 નો થશે, એટલે આન્સર છે કેવો આવશે તો લોગ આવશે આન્સરમાં, માઇનસમાં આવશે, તો આન્સર તમારો થવો જોઈએ એ કે દબાણ છે એ 2 વાતાવરણ રાખીએ તો તમારો આન્સર છે ઋણ આવશે, એટલું યાદ રાખી લેવાનું. નેક્સ્ટ છે કે એક અજ્ઞાત પ્રક્રિયામાં 2 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ લિપજ બનાવવા માટે 1 કલાક લાગે છે, તો 4 કલાક પછી પ્રક્રિયકના કેટલા મોલ બાકી હશે, એટલે 2 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ એટલે 50% થઈ ગયું, T1/2 તમને 1 કલાક છે, તો 1 કલાક લાગે છે, 4 કલાક પછી કેટલું થશે, તો 2 કલાક પછી 0.5 થશે, ફરી પાછા 1 કલાક એટલે 3 કલાક પછી 0.4 પછી 0.25 મોલ થઈ જશે, એટલે અડધું થશે 4 કલાક, એટલે તમારો જવાબ છે 0.125 છે આન્સર આવશે, બરાબર. ફરી એકવાર 2 માંથી 1 થવા માટે 1 કલાક, પછી 1 માંથી અડધું થવા માટે એટલે કે 0.50 થવા માટે ફરી 1 એટલે 2 કલાક થઈ જશે, 0.50માંથી અડધા એટલે 0.250/25 લખીએ તો 3 આવશે, અને 0.250માંથી અડધા એટલે 0.125, તેના માટે 4 કલાક થાય એટલે આન્સર તમારો 4 કલાક આવશે, 4 કલાક એટલે કે ઓપ્શન 0.125 થવો જોઈએ. એક આણ્વીય પ્રક્રિયાને ઊંચા દબાણે અથવા ઊંચા તાપમાને કરવા તેનો પ્રક્રિયાક્રમ કેટલો થશે, તો એક આણ્વીય પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો આવશે, તો 1 આવશે આન્સર સી. પછી પ્રમાણીય વિસ્ફોટન દરમિયાન સ્ટ્રોન્સિયમ અને કેલ્શિયમ શોષાઈને 90% જેટલો ઘટાડવામાં કેટલો સમય લાગશે, તો પહેલાં તો તમને T આપેલો છે અડધા આયુષ્ય સમય, તો પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા અનુસરે તો T છે એના પરથી આપણે કિંમત મૂકી દઈએ, પછી T એટલે કે અહીં અડધા આયુષ્ય સમયની જે કિંમત મળશે K શોધી અને જવાબ તમારે અહીંયા મૂકવાનો, 90% ઘટાડવા માટે 90% એટલે 100 નીચે આવશે 0.9 એટલે Tની કિંમત તમને અહીંયા જે મળે મૂકવાની છે, T જ તમારે શોધવાનો છે, બરાબર. અહીં દાખલો આ રીતે ગણેલો છે, આપણે આપણી મેથડથી કરીશું તો T1/2 = 0.693/K એટલે Kની કિંમત મળશે, આ Kની કિંમત આપણે જે સમીકરણ છે 2.303/T વાળા સમીકરણ મૂકી Tને સબ્જેક્ટ કરી Kની ચેલ આવશે, તમારો જવાબ છે જવાબ તમને મળી જશે, જવાબ તમારો 23.3 છે કેલ્ક્યુલેશનથી આવશે. જેલ કોનું ઉદાહરણ છે, જેલ એ ચીઝ જે છે એનું ઉદાહરણ છે, આન્સર આવશે C, બરાબર. ટેબલ જે આપેલું 5મા ચેપ્ટરમાં એ ટેબલ તમારે તૈયાર કરી નાખવાનું. પોટેશિયમ ક્લોરાઇડ તો KClO3 કહેવાય, ઓપ્શન C. પોટેશિયમ ક્લોરાઇડનું સૂત્ર થાય KClO3, તેને પોટેશિયમ ક્લોરાઇડ કહેવાશે, આન્સર C આવશે. પછી વિક્ષેપિત કલા વાયુ અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી, એટલે કે વધારે પ્રવાહી હોય ઓછું વાયુ હોય એવું ઉદાહરણ કહ્યું છે, તો ફીણ જેમાં પ્રવાહી વધારે હશે અને વાયુ ઓછો હશે, તો આન્સર B આવશે, ફીણ જેમાં વિક્ષેપિત કલા જે છે વાયુ અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી એટલે વધારે હશે. ક્રોમેટોગ્રાફી અલગીકરણમાં કયો સિદ્ધાંતો, અધિશોષણનો સિદ્ધાંત વપરાય, એટલે આન્સર D આવશે, અધિશોષણનો સિદ્ધાંત. પછી નીચેનામાંથી કયો પદાર્થ સ્લેક છે, તો FeSiO3 જેને સ્લેક કહેવાશે, FeO પ્લસ SiO2 સિલિકા જે છે એ કમ્બાઈન થશે એટલે FeSiO3 બનશે, જેને સ્લેક કહેવાશે.
જેને ધાતુ મળી ગયા ગુજરાતીમાં. નિષ્કર્ષણના હેતુ માટે એલ્યુમિનિયમ માટે નીચેની કઈ ધાતુ પસંદ કરવામાં આવે છે? એલ્યુમિનિયમ માટે તો એલ્યુમિનિયમની બેસ્ટ જે છે બોક્સાઇડમાંથી, એલ્યુમિના એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ એટલે બોક્સાઇડ આવશે આન્સર એ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો સંયોજન આંતર હેલોજન સંયોજન છે? આંતર હેલોજન મતલબ બે હેલોજન હોય છે કમ્બાઈન થયેલા હોય, ટુ સંયોજન એક જ છે IF7 જેને આંતર હેલોજન સંયોજન. આંતર મતલબ બે હેલોજન સંયોજન, બે હેલોજન કમ્બાઈન થાય તેને આંતર હેલોજન સંયોજન કહેવાય છે. ઓપ્શન બી તમને આપેલો છે IF7. નીચેનામાંથી કયા આયનની પરખ માટે પ્રયોગક્ષમ વીટી? તો NO3- NO3- માટે વીટી કસોટી વપરાય છે, તો આન્સર આવશે બી NO3-. ફોસ્ફરસના ઓક્સો એસિડમાં દ્વિબેજિક કયો? દ્વિબેજિક છે જે છે H3PO3, જેમાં બે OH જે છે, બે OH મતલબ ઓક્સિજન જોડે જોડે હાઇડ્રોજન દૂર થાય, તેમાં H3PO3 છે. એનું સ્ટ્રક્ચર દોરવું હોય આપણે તો એક ઓક્સિજન ડબલ બોન્ડથી દોરી નાખો, પછીનું બે જે બાકી રહે એને લખો સિંગલ બોન્ડથી, એની જોડે લખો હાઇડ્રોજન અને બાકીનો હાઇડ્રોજન એ સિંગલ. આ જે છે એ દૂર થશે, બે હાઇડ્રોજન આ દૂર કરી શકે, આ દૂર થશે નહીં, માટે આને કહો કેવા દ્વિભેજી કહેવાશે. પછી પોટેશિયમ KMnO4ની માં પાયરુલુશિયાટ જેને MnO2 જ કહીએ છીએ આપણે બને ત્યારે ઓક્સિડેશન અવસ્થા કઈ જશે? MnO2માંથી K2MnO4 બને, તો MnO2માંથી K2MnO4 બને છે. તો MnO2 છે પહેલાં તો ઓક્સિજન નંબર શું થયો? તો ઓક્સિજનનો થાય -2 એટલે -2×2 એટલે -4 પેલી બાજુ એટલે -4 +4 થઈ જશે એટલે +4 હશે આમાં ઓક્સિડેશન નંબર. એમાંથી બનાવ્યો છે આપણે K2MnO4. K2 એટલે 2 પ્લસ અને 4×2 8 2 જાય એટલે કેટલા? એટલે 6 રહે, તો +6 આવશે એટલે 4×6, તો આન્સર તમારો ડી છે +4×2+6 આવશે આન્સર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કયા આયનની ચુંબકીય ચાકમાતા સૌથી વધારે હશે? તો ચુંબકીય ચાકમાતા તમારે ગણવાની છે અને સૌથી વધારે કોની મળશે? ડીની CO+3, Ti+3 જેનો એટોમિક નંબર હોય 22 નંબરનું તત્વ છે, તો 22 નંબરમાં હોય ઇલેક્ટ્રોન રચના 3D2 4S2, પણ +3 છે એટલે એક જ રહેશે એટલે ચુંબકીય ચાકમાં 1.73 આવશે V+3. પછી આવે 23 નંબરનું તત્વ, તેમાં થાય ઇલેક્ટ્રોન રચના 3D3 4S2, +3 છે 3D3 4S2, તો 3 ઇલેક્ટ્રોન આમાંથી 2 અને આમાંથી 1 લાંબા પણ 1 થઈ જશે એટલે 2માં 1 આવી ગયું, આમાં 1 આમાં પણ 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન, જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે એટલે ચુંબકીય ચાક માત્ર વધારે આવશે, લાંબા 1 ઇલેક્ટ્રોન આમાં 1. ક્રોમિયમમાં ગણીએ +3, તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 3D551 યાદ રાખવાનું, 4S1, તો 3 ઇલેક્ટ્રોન એટલે આમાંથી 1 જાય અને આમાંથી બીજા 2 જશે એટલે 5માંથી 2 જાય એટલે 3 હશે એટલે આમાં 3 એટલે કે 3 સમથિંગ આન્સર આવશે. અને CO+3 જેનો પરમાણુ ક્રમાંક થાય 27, 27 એટલે ઇલેક્ટ્રોન રચના લખાય 3D7 4S2, +3 છે એટલે 2 ઇલેક્ટ્રોન આમાંથી અને 1 ઇલેક્ટ્રોન આમાંથી એટલે 6 થાય. 6ને આપણે ગોઠવાના છે, 6ને તો 5 તો ગોઠવી જશે આ રીતે 1 2 3 4 5 અને 6 એટલે 4 અયુગ્મિત, તો સૌથી વધારે કયામાં આવશે? 4.90 જવાબ છે તમારો આવશે, ગણશો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે એટલો આન્સર આવશે એટલે આન્સર ડી તમને આપેલો છે CO+3. પછી EDTA વીજભાર કેટલો હોય? તો EDTA પર વીજભાર -4 હોય, પણ કેટલા દંતીય છે? તો 7 દંતીય છે. કેટલા ઇલેક્ટ્રોનિકમાં? 6 ઇલેક્ટ્રોનિકમાં દાન કરી શકાય. વીજભાર પૂછે 6, પણ કેટલા ઇલેક્ટ્રોનિકમાં દાન કરે? તો 6 આવશે. આપણે વીજભાર પૂછ્યો છે એટલે -4 આવશે. નીચેમાંથી કયો સંકીર્ણ તટસ્થ અણુ સ્વરૂપે છે? તટસ્થ અણુ સ્વરૂપે હોય એવો તો એક જ છે, NiCO4 પર તટસ્થ અણુ છે. આ સંકીર્ણ તો માઇનસ તરીકે આ પણ માઇનસ, આ માઇનસ હશે સંકીર્ણ, માઇનસ કેમ કે આગળ પોઝિટિવ છે, તો આન્સર એ થશે NiCO4 તટસ્થ જે છે થશે. નેક્સ્ટ છે CrNH3OH2Cl3, શક્ય સંગઠકોની સંખ્યા, શક્ય સંગઠકોની સંખ્યા આપણે દોરવાની છે, તો કેટલા મળશે? તો તમને અહીંયા 3 મળશે. શક્ય સંગઠકોની સંખ્યા કેટલી મળશે? 3 છે એ સંગઠકોની સંખ્યા મળશે, સીસ ટ્રાન્સ જે છે કરીને કરશો 3 મળશે. ઇથેનોલની CH3C2H5I ઇથેનોલ QHABR2B, બી છે અંતિમ નિપજ આપણે શોધવાની છે. તો સોલ્યુશન જોઈ લઈએ, પહેલાં પ્રક્રિયા કરી ઇથિનોલિક QH, તો ઇથિન બને, ઇથિનની મળી પ્રક્રિયા કરી BR2 જોડે એટલે 1,2-dibromoethane મળે, તો 1,2-dibromoethane ઓપ્શન સીમાં આપેલું છે. ઇથેનોલિક QH સાથે પ્રક્રિયા થાય એટલે ઇથિન મળે, ઇથિનની પ્રક્રિયા BR2 સાથે થાય ડબલ બોન્ડ બ્રેક થશે એટલે એક BR આ બાજુ એક BR આ બાજુ એટલે 1,2-dibromo તમને નિપજ છે મળશે એટલે આન્સર તમારો થશે સી 1,2-dibromoethane આવશે. નેક્સ્ટ છે CH3CCl સંયોજનનું IUPAC નામ લખો. તો IUPAC નામ લખવાનું અહીંથી આપણે લખાશે આ રીતે,
तो वन टू बीजा पर क्लोरो ने बीजा पर मिथाइल है टू क्लोरो टू मिथाइल प्रोपेल प्रोपेन कहवा से सी एल पहला आ सी है एम पची आए टू क्लोरो टू मिथाइल प्रोपेन कहवा से आंसर तमो टू क्लोरो टू मिथाइल प्रोपेन आंसर बी आपेलो है। नेक्स्ट है सी एच थ्री सी एच टू आई एन आई एसिटोन तो एसिटोन और एन आई देखा है तो प्रक्रिया नहीं कहवाई फ्रिंकलस्टेन कई प्रक्रिया कहवा फ्रिंकलस्टेन स्ट्वार्ड्स में आए स्वार्ड्स प्रक्रिया हो जी एफ अथवा एच जी टू एफ जो है देखाश एफ वालू देखाय तो स्वार्ड्स प्रक्रिया वुड्स प्रक्रिया में वुड्स प्रक्रिया में हे सोडियम धातु हे अल्काइल हेलाइड साथ होल हेलाइड जेलिस का अपनी प्रक्रिया कैंसल थी ले आज थे तमो आंसर बी फ्रिंकलस्टेन। पची है एसएन वन प्रक्रिया माटे तो आंसर ए छे तमारो थशे जे प्रक्रिया कई प्रक्रिया आपसे तो आंसर जे तृतीयक थशे तृतीयक छे कई प्रक्रिया आपे एसएन वन प्रक्रिया तृतीयक कयो छे आमांथी तो ऑप्शन ए छे प्रक्रिया आपसे एसएन वन माटे कोण आवे तृतीयक याद रखवानो एसएन टू माटे मिथाइल एटले के जे पहेलो होय प्राइमरी अथवा तो मिथाइल छे प्रक्रिया फास्ट आपसे प्रतिक्रियात्मक तमारो तृतीयक आपसे आंसर ए थशे। पछी इथेनोलनी 12 ग्राम एमजी साथे प्रक्रिया करता एसटीपीए केटला लीटर हाइड्रोजन वायु उत्पन्न थशे तो इथेनोलनी प्रक्रिया तो एम जी प्लस टू होटे बे इथेनोल वपराशे बे मूल इथेनोल सॉरी बे मूल इथेनोल वपराशे एक मूल एम जी मैं तो 12 ग्राम है तो इथे मेग्नेशियम वन मूल में 24 ग्राम हो तो केटला मूल एक मूल एच टू वायु उत्पन्न थाय वायु एक मूल उत्पन्न थाय मतलब 22.4 थाय अर्धा थाय एटले केटला मळशे वन हाफ एच टू एटले 22.4 ना अर्धा 11.2 तो आंसर तमारो 11.2 लीटर है ये एच टू वायु उत्पन्न थशे एटले आंसर आवशे सी। बराबर फरी एक बार जो लीए क्वेश्चन में के एम जी पर प्लस टू चार्ज है एट्ले के जोड़े तो बे इथेनोल वपराशे अँ आप इथेनोल गणतरी नहीं एम जी है तो एक एक मूल एम जी वपराय तो एक मूल एच टू मे एट्ले कि 24 ग्राम मैं 12 ग्राम है मूल में कन्वर्ट करो तो 0.5 मूल थाय 0.5 मूल एच टू पर क्या मिले 0.5 मूल मे तो एक मूल बराबर 22.4 लीटर थाय तो 0.5 बराबर के थाय तो अर्धा थाय 11.2 थाय तो आंसर सी तमो 11.2 थे। नीचेनामांथी कई प्रक्रिया कार्बोनिल संयोजन रिडक्शन नी नथी तो रिडक्शन की प्रक्रिया कई है नहीं तो आज है कार्बोनिल संयोजन रिडक्शन की प्रक्रिया है नहीं आ त्रणे तन कार्बोनिल संयोजन के वास्ते जारे आर सी एल एन वे कार्बोनिल है नहीं माटे आंसर सी थशे तमारो जवाब। नेक्स्ट प्रश्न है सी एच थ्री सी एच टू डबल बॉन्ड सी एच टू एच टू एच वाई निपज आ निपज आल्कोहोल है जो प्रकार कहो हे तो एच टू है तो कहो मैं एच प्लस है तो निर्जलीकरण थाय छे तो द्वितीयक आल्कोहोल मळशे केम के ऊपर लखेलू होय आपणी जोड़े एच टू ओ टू हाइड्रोजन पेरोक्साइड तो आपणे एने निर्जलीकरण प्रक्रिया छे तो एसिडनी हाजरी में तो द्वितीयक आल्कोहोल निपजवा मळशे एटले कई जोड़े तो अहीं आपणी जोड़े जोड़े ओएच अने अहीं जोड़े एच तो निपज तमारी मळशे तमने द्वितीयक आल्कोहोल। पछी नीचेनामांथी क्या संयोजन ग्रिग्नार्ड प्रक्रियक उपयोग कर आल्कोहोल में रूपांतर कर सकते तो कीटोन है यनी प्रक्रिया कर अपने ग्रिग्नार्ड प्रक्रियक उपयोग कर आल्कोहोल में रूपांतर कर सकाशे। केन्द्र आग्यू योगशील प्रक्रिया माटे वधु सक्रिय है केन्द्र आग्यू तो कार्बोनिल समूह साथ जोड़ेलो आल्काइल समूह कद वधारे तेम सक्रियता ओछी माटे आपणे सीम्पल जुए तो आ सौथी फास्ट हशे बाकीना बधा में केवुं छे जोड़ेला छे माटे ओछा हशे सौथी वधारे आ छे क्रियाशील अथवा सक्रिय थशे आंसर ए आवशे। केनेजरो प्रक्रिया ना आपे तो केनेजरो प्रक्रिया जेमां अल्फा हाइड्रोजन ना आपे तो अल्फा हाइड्रोजन क्या में है तो अल्फा हाइड्रोजन आमां डी में है एटले आ केन्द्र केनेजरो प्रक्रिया आपसे ने बाकी बधा केनेजरो प्रक्रिया आपसे आंसर तो तमारो डी। नेक्स्ट है नीचे क्यों संयोजन केनेजरो प्रक्रिया आपसे नहीं फरी पाछू तो केनेजरो प्रक्रिया कोण आपसे नहीं तो केनेजरो प्रक्रिया ए प्रक्रिया नहीं आपे कि जेमां अल्फा हाइड्रोजन हशे तो अल्फा हाइड्रोजन क्या में हे तो बेन्जालडिहाइड में अल्फा हाइड्रोजन ना हो टू मिथाइल प्रोपेन आल लखीए तो एनु स्ट्रक्चर तमारे आवुं थे मतलब अल्फा हाइड्रोजन छे माटे आ संयोजन प्रक्रिया आपसे बाकी ना पछी जोवानी जरूर नथी आपणे एटले आंसर थशे बी तमारो। एक्रोलिन में कयो क्रियाशील समूह हाजर छे एक्रोलिन एटले सी एच डबल बॉन्ड सी एच ओ वालू हतुं एटले सी एच ओ आलडीहाइड ग्रुप प्रेजेंट होय एटले बी आवशे। जलीय माध्यम प्रबल बेज तो द्वितीयक वालू छे सौथी प्रबल बेज होय द्वितीयक एमाइन जे छे प्रबल बेज जलीय माध्यम एटले आंसर सी तमारो थशे प्रबल बेस बाकी बड़ी असर आपेली है प्लस माइनस है द्रावक प्रेशर अपने द्वितीयक याद राखी लैसू जल में। पची हॉफमैन ब्रोमाइड में
ખાલી જગ્યામાં જોવા મળે તો CuNH2માં જોવા મળે. CuNH2વાળો આન્સર તમારો જુઓ એમાઇડ તો બી છે, તો CuNH2માં જોવા મળશે. પછી જે નીચે બેઝિકતાનો ચડતો ક્રમ લખો, બેઝિકતાના ચડતા ક્રમમાં લખો તો બેઝિકતાનો ચડતો ક્રમ તમને અહીં આપેલો છે. પહેલું પ્રાઇમરી એમાઇડ છે, બીજું દ્વિતીયક છે, તૃતીયક છે અને ચોથું છે એ પણ તૃતીયક છે, પણ ફિનાઇલવાળું છે એટલે એરોમેટિકવાળું છે. તો સૌથી પ્રબળ જે છે કયું હશે, સૌથી પ્રબળ હશે તમારું દ્વિતીયકવાળું. જુઓ તો બી આવશે સૌથી પ્રબળ, એટલે પહેલો નંબર તમારો બી થવો જોઈએ, એ પહેલા નંબર પર બી આવશે. પછી આવશે દ્વિતીયક, પછી આવે પ્રાઇમરી એટલે બીજો આવશે, પછી આવે તૃતીયક અને પછી ફિનાઇલવાળું. તો તમારો આન્સર એ થશે, ડી સી એ અને બી, બી સૌથી પ્રબળ હશે દ્વિતીયકવાળું. આગળ આપણે જોયું તો વળે છે એક્રિલોનાઇટાઇલમાં પ્રત્યેક કાર્બનના સંકરણનો પ્રકાર ખાલી જગ્યા હશે. એક્રિલોનાઇટાઇલ બંધારણ થાય CH2 ડબલ બોન્ડ CH CN, તો દરેક કારણ CNવાળા કાર્બનનું થાય SP, ડબલ બોન્ડવાળા બંનેનું થાય SP2 SP2, એટલે SP2 SP2 SP થવું જોઈએ. આન્સર તમારો ડી છે, SP2 SP2 SP. દ્વિબંધ, તો યાદ રાખી લઉં સંકરણમાં જે દ્વિબંધ હોય ત્યાં SP2 સંકરણ હોય, અને ટ્રિપલ બોન્ડ હોય ત્યાં SP સંકરણ હોય, અને સિંગલ બોન્ડ હોય ત્યાં SP3 સંકરણ હોય. તમારે આ છે યાદ રાખી લેવાનું, તો આન્સર તમારો છે એ મળી જશે તમને. એક્રિલોનાઇટાઇલ પતી ગયું. આપણે 47 મોનોસેકરાઇડ ગ્લુકોઝ ફ્રુક્ટોઝનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા હશે, તો CN C6H12O6, મતલબ કાર્બન N, તો આ કેટલા થાય 2N થાય, અને ઓક્સિજન કેટલા થાય N જેટલા, તો CN H2N O N. તો ઓપ્શન એ જ આપેલો છે તમને, CN H2N O N. તમારો આન્સર થાય એ. નીચેનામાંથી કયા સંયોજનમાં બધા જ મોનોસેકરાઇડ એકમ C1O C4 જોડાયેલા છે? આપણો ટોપિક કેન્સલ છે, તે પણ આન્સર છે એમાં લો ફેક્ટિન. કાર્બોહાઇડ્રેટનું સામાન્ય સૂત્ર શું હતું પહેલાં? તો પહેલાં સૂત્ર જે હતું એ CX હાઇડ્રેટ, કાર્બન પ્લસ હાઇડ્રેટ, તો CX H2O Y હતું. CX H2O Y આન્સર એ આપેલો છે, CX H2O Y, જેને કાર્બો અને હાઇડ્રેટ મતલબ વોટર જે હતું. લાસ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો નાઇટ્રોજન બેઝ DNA હાજર નથી? તો DNAમાં હોય AGCT, DNAમાં હોય AGCT, એડેનિન ગ્વાનિન સાઇટોસિન અને થાઇમિન, એટલે કે એડેનિન ગ્વાનિન સાઇટોસિન અને થાઇમિન હોવો જોઈએ, પણ યુરેસિલ છે માટે યુરેસિલના, યુરેસિલ કયામાં હશે? RNAમાં હશે, AGCU. અને AGCT હોય CT હોય DNAમાં, CU હોય RNAમાં. આગળના AG છે, બે સેમ આવશે. તો આ હતા આપણા MCQ કુમાર સ્ટાર પેપર સેટના પહેલા પેપરના MCQ સોલ્વ કર્યા. પાર્ટ બી જોઈ લે કયા કયા ક્વેશ્ચન છે ફટાફટ. તો સેક્શન બીમાં પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાયમાંથી, ચેપ્ટર નંબર 1માંથી, કે NaCl ના સ્ફટિકમાં 10⁻⁴% SaCl2 ઉમેરવામાં તો ધન અવકાશની સંખ્યા શું હતો? બરાબર આ દાખલો આપણે સોલ્વ કરેલો જ છે. તો જેટલા ધન આયનની, જેટલા SR+2 આયનની સંખ્યા એટલા ધન આયનની અવકાશની સંખ્યા. એક ગોઠવા છે તો એક ખાલી જગ્યા રહેશે, એકમાં SR+2 ગોઠવાશે, એટલે બે Na+ આયનને દૂર કરે, બેમાંથી એક Na+ના આયનમાં SR+2 ગોઠવાઈને એક જગ્યા ખાલી થાય, મતલબ જેટલા SR+ આવ્યા એટલી આયનની જગ્યા છે એ ગોઠવાશે. પર્સન્ટેજમાં આપેલા છે, તેને મૂલમાં કન્વર્ટ કરીએ તો 10⁻⁶ થઈ જશે, કેમ કે ડિવાઈડ બાય 100 કરી નાખીશું. તો SR+ આયનની સંખ્યા કેટલી? 10⁻⁶ છે, મૂળ છે, અને પરમાણુમાં ફેરવીએ તો 10⁻⁶થી મલ્ટીપ્લાય કરવા પડે, એટલે આન્સર તમારો છે 6×10⁻17 છે જવાબ થશે. મૂળ છે અને એવોગ્રેડો નંબરથી ગુણો, એટલે પરમાણુ સંખ્યા થઈ જાય. પછી નિષ્ક્રિય ધ્રુવમાં NaCl ના જલ્યાશમાં વિદ્યુત વિભાજનની પ્રક્રિયા તમારે લખવાની છે. NaCl ની પ્રક્રિયા છે, કઈ કઈ નિપજ મળશે? તો લાસ્ટમાં નિપજ મળશે, એક Cl2 મળશે કેથોડ પર H2, અને NOH દ્રાવણમાં જેમાં ફિનોફથલિન નાખશું તો ગુલાબી રંગ એટલે પિંક કલર જે જોવા મળશે. બરાબર, ચોપડીમાંથી આપેલું જ છે આ ક્વેશ્ચન. આણ્વિકતા, તો આણ્વિકતા પ્રક્રિયામાં ભાગ લેતા જે અણુ છે, સ્પીસીસ, પરમાણુ અથવા આયન જેની સંખ્યાને આપણે શું કહીએ છીએ, સંઘાત પામી અથવા અથડામણની નિપજમાં રૂપાંતર પામે અથવા પ્રક્રિયા પૂર્ણ કરે, જેને આપણે આણ્વિકતા કહેવા છે. એમાં એક આણ્વીય, દ્વિ આણ્વીય, ત્રિ, એક અણુ ભાગ લે તો એક આણ્વીય, તો NH4 NO2, દ્વિ આણ્વીય બે પ્રક્રિયા ભાગ, બે ભાગ લે તો દ્વિ આણ્વીય થાય, ત્રણ ભાગ લે તો ત્રિ આણ્વીય કહેવાય. બરાબર, આ છે એનું શોર્ટમાં આપણે અહીંયા જોઈ લીધું. ભૌતિક અધિશોષણની લાક્ષણિકતામાં, તો વિશિષ્ટતાનો અભાવ, પછી અધિશોષણ જે છે સ્વભાવ, એની પ્રકૃતિ, પ્રતિવર્તી અભાવ બધા, પછી અધિશોષણ સપાટીનું ક્ષેત્રફળ છે, અને અધિશોષણની એન્થાલ્પી, આ બધા તમારી લાક્ષણિકતા છે તમને આપેલી છે. પછી છે જ્વન શુદ્ધિકરણ, જ્વન શુદ્ધિકરણ માટે, તો કે જે ધાતુ છે અશુદ્ધિ છે કેવી છે, એને ઘન સ્વરૂપ કરતાં પીગલિત સ્વરૂપમાં વધારે સ્થાયી છે અથવા વધારે સ્થાયી છે તો એના માટે વપરાશે, તેના માટે
मोबाइल हीटर है, मोबाइल हीटर फेरवीशू और बाकी पिघली जोन है कोई एक छेड़ा पर लाई कट कर नाखशू तो शुद्ध धातु आपने मैसे। अर्धवाहकों वपराय जर्मेनियम सिलिकॉन बोरोन गैलियम और इंडियम वपराशे बराबर। आ तमारे जवाब लखवानो छे। आपणे टॉप फाइव क्वेश्चन में मोस्ट ऑफ क्वेश्चन अपना आज है आई गेला है एटले तमारे टॉप फाइव क्वेश्चन में आपणे सॉल्यूशन करेलू छे। निक्षालन पण जोयुं हतुं। निक्षालन में कोई योग्य द्रावक में द्राव्य करी अने एनुं संकेंद्रण करवानी पद्धति में बॉक्साइड में एल्युमिनियम और गोल्ड और सिल्वर से निक्षालन है केसीएन अथवा एनएसजीएन वड़े। तो आ पद्धति आपणे जोयुं हतुं निक्षालन वाळो क्वेश्चन है। पछीनो क्वेश्चन है नाइट्रोजन तत्वना अनियमित गुणधर्म। तो नाइट्रोजन है पहलू तत्व है, पहलो पॉइंट लखी नाखो नाइट्रोजन समूहनुं पहलू तत्व है एटले सौथी नानुं हशे, द्विपरमाणीय है नाइट्रोजन वायु तरीके। आ बधा एना गुणधर्म है, गुणधर्म तमारे लखवाना। डी कक्षक एम छे, डी कक्षक अभाव है। पची आंतरालय संयोजन पूछू है, आंतरालय संयोजन चैप्टर नंबर आठ में थी है। आंतरालय संयोजन तो कि संक्रांति धातु की जो स्फटिक लेटिस है एना अंदर भाग में हाइड्रोजन बोरोन कार्बन का नाइट्रोजन अँ आप एचसीएन याद रखी लेशू। हाइड्रोजन कार्बन नाइट्रोजन गुठवा से संयोजन आंतरालय संयोजन कहवा से। एनु बिन तत्वयुग्मी संयोजन कहवाय, आयनिक के संयोजन होता नहीं एना कहवा से ऑक्सीडेशन अवस्था नहीं। गुणधर्म लखवा पीछे तेरे तो गुणधर्म में तेरे आ तो कि ऊंचा गलन बिंदु हो, शुद्ध धातु करता गलन बिंदु ऊंचा हे, सख्त हो, बोराइड से कहवा हीरा करता कठिन, हीरा जीव कठिनता धरावे, वाहकता जाळवी राखे, रासायणिक रीते कहवा है निष्क्रिय है। तो आ तो आंतरालय संयोजन चैप्टर नंबर एट में प्रश्न है। पचीनों से फिनोल में एनिसोल और फेनिटोल। फिनोल पहला तो फिनोक्साइड बनावशू, फिनोक्साइड की प्रक्रिया करशू आप विलियमसन सिंथेसिस है। फिनोक्साइड की प्रक्रिया करशू मिथाइल ब्रोमाइड जोड़े तो एनिसोल मळशे, इथाइल ब्रोमाइड जोड़े करो तो फेनिटोल मळे। एनिसोल एटले बेंजीनिंग पर थाय, बेंजीनिंग पर ओ सी एच थ्री, एनिसोल बेंजीनिंग पर ओ सी टू एच फाइव, सी टू एच फाइव एटले के सी एच थ्री सी एच थ्री, तेने फेनिटोल कहेवाशे। तो आ तो फिनोल माथी एनिसोल ने तो फिनोक्साइड बनावानो एटले के एनोल साथे प्रक्रिया करो, पछी एमांथी सी एच थ्री बी आर तो एनिसोल अने सी एच थ्री सी एच टू बी आर एटले के इथाइल ब्रोमाइड तो फेनिटोल मळशे। पछी गेब्रियल थेलेमाइड संश्लेषण। तो गेब्रियल थेलेमाइड कोना माटे वपराय, तो प्राथमिक एमाइन संयोजन है एनी बनावट माटे वपराय छे। प्रक्रिया में समीकरण जोई लीए तो थेलेमाइड की प्रक्रिया बेंजीनिंग सी यू डबल ओ सी डबल ओ और थेलेमाइड केओ साथ प्रक्रिया करो एटले पोटेशियम क्षार बनशे, एथी एच ने ओएच काढ़ी नाखो के जोड़शे। एनी आल्केलाइड जोड़े प्रक्रिया करो एटले आल्काइल थेलेमाइड, आल्काइल थेलेमाइड की प्रक्रिया एनएच साथ करो एटले आर एन एच टू है मळे छे निपज में। तो आने कहेवाशे कई, तो थेलेमाइड प्रक्रिया कहेवाशे। पछी एमिनो एसिड माहिती लखो, तो एमिनो एसिड में पहला तो लखवा एन एच टू समूह है, कार्बोक्सिलिक समूह है, एम आल्फा हो बीटा हो, आल्फा आधार को नक्की कराए तो जो कार्बन है यनी ज्यादा जोड़ेला एन एच टू आधार आल्फा एमिनो एसिड बीटा एमिनो एसिड कहवा से। तो एनु जो है गुणधर्म है लखवा। ग्लूकोज की बनावट तो सुक्रोज में थाय, स्टार्च में थाय। पछी एनु बंधारण पूछू तमने तो बंधारण है, प्रश्न आखो प्रश्न न पूछाय पण पूछेलो है तो यो जवाब आवशे। नेक्स्ट प्रश्न है आपणी जोड़े फ्रेंकल और शॉर्टकी ये आप शॉर्ट जुं तो सॉल्यूशन में। तो फ्रेंकल क्षति धनायन और ऋणायन ना कद में तफावत हो, शॉर्टकी क्षति धन और ऋणायन बने सामन हो। पीछे एम उदाहरण लखवा है धन शॉर्टकी क्षति में आंतरालय स्थान में गोठवा से, सॉरी फ्रेंकल क्षति में शॉर्टकी क्षति में धन और ऋणायन से पोताना स्थान पर दूर थी जाए, विद्युत रीते तटस्थ है, पेला में विद्युत रीते तटस्थ। शॉर्टकी क्षति में घनता में घटाड़ो थे, फ्रेंकल में कोई घटाड़ो न थे। फ्रेंकल ने विस्थापन क्षति अथवा स्थानभ्रस्त क्षति क्षति कहवा से। जेडएनएस एजीसीएल एजीबीआर एजीआई आवशे, ज्यारे आमां एनएसएल केसीएल सीएसएल अने एजीबीआर तमारा उदाहरण थशे। एजीबीआर बंने में अपवादरूप छे तो आवशे तमारो जवाब। नेक्स्ट क्वेश्चन छे दाखलो, काले ज आपणे गण्यो हतो लिबर्टी पेपर सॉल्यूशन में हतो, कोयडो छे 3.17 वोल्ट आपेलो ई जीरो सेल अने सांद्रता मूकी जवाब तमारो 2.96 छे। तमारो जवाब आपणे ऑलरेडी सॉल्व करेलो छे दाखलो। पछी रासायणिक आग जो भौतिक नहीं, हमें रासायणिक नहीं तो कि ऊँची विशिष्टता तो कि रासायणिक बंद बनत होना थे अप्रतिवर्त ए फरी पाछू अधिसूचन है एट अप्रतिवर्ती है। सपाटीन क्षेत्रफल वे तम वे एंथाल्पी ऊँची हो 80-240 रासायणिक बंधन समावेश थे, एंथाल्पी क्यों हे ऊँची हे तो लाक्षणिकता आ। नेक्स्ट है हेलोजन ऑक्सो एसिड। हेलोजन ऑक्सो एसिड चार है, हेलिक वन हेलिक थ्री हेलिक फोर हेलिक फाइव, हेलिक वन हेलिक फोर तेने हाइपोहेलस से। फ्लोरिन है याद रखो, फ्लोरिन एक बनाव से, क्लोरिन है बधा बनाव से, आयोडीन रोबीन है खाली त्रण बनाव से, बाकी वच्चे गया बस बराबर। आ रीते याद रखीश ऑक्सो एसिड था चैप्टर नंबर 7 में क्वेश्चन है। ऑक्सो एसिड करी नाखा फॉस्फरस सल्फर और क्लोरिन हेलोजन त्रेना ऑक्सो एसिड तेरे स्ट्रक्चर साथ करना। लिगेंडनु वर्गीकरण आप जुड़ू थूँ लिबर्टी पेपर 1 में सॉल्यूशन के लिगेंडनु वर्गीकरण 4 मार्क्स में प्रश्न पूछो तो एक दंती द्विदंती, एक इलेक्ट्रॉनिक में दान करे एक दंती, बे इलेक्ट्रॉनिक में दान करे द्विदंती,
છ છે, સર્દન તીડીટી એ બરાબર, આપણે ક્વેશ્ચન ઓલરેડી સોલ્વ કરી નાખ્યો હતો લિગેન્ડનું વર્ગીકરણ. પછી એમાઇનની બેન્ઝિન સલ્ફોનાઇલ એટલે કે બીએસસી સાથે બેન્ઝિન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરવાની છે. તો પ્રાથમિકની પ્રક્રિયા કરો તો પ્રાથમિક સલ્ફોનેમાઇડ મળે, જે આલ્કલી સમૂહમાં એચ હોવાથી શું થશે, દ્રાવ્ય થશે. એચ હોવાને લીધે આલ્કલીમાં દ્રાવ્ય થશે. દ્વિતીયકને કરો તો તૃતીયક એમાઇડ સલ્ફોનેમાઇડ મળશે, આમાં એચ નથી માટે આલ્કલીમાં અદ્રાવ્ય રહેશે અને તૃતીયકની પ્રક્રિયા થશે નહીં. અત્યારે કયો વપરાય છે, પેરા ટોલ્યુન સલ્ફોનાઇડ. તમારે આ છે પ્રશ્ન નંબર જે છે એ 13મા ચેપ્ટરમાંથી પૂછાયેલો છે. કોલ્બે પ્રક્રિયા આ પણ આપણે ટોપ 5 ક્વેશ્ચનમાં સોલ્વ કરી લીધું કે બેન્ઝી ફિનોલની પ્રક્રિયા એનો સાથે કરી સોડિયમ ફિનોક્સાઇડ, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરી એસિડીકરણ કરતા સોડિયમ ફિનોક્સાઇડ છે, સોરી ટુ હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ સેલિસિલિક એસિડ મળે છે. પછી બેન્ઝોઇક એસિડની બનાવટ માત્ર ઇથાઇલ બેન્ઝિનમાંથી, તો ઇથાઇલ બેન્ઝિનમાંથી ઓક્સિડેશન કરો એટલે બેન્ઝોઇક એસિડ થાય. એસિટોફિનોનમાંથી લાવવું છે તો ઓક્સિડેશન કરશો એટલે પહેલાં ક્ષાર બનશે, ક્ષારની પ્રક્રિયા જલ્દી એસિટોએસોફોર વડે કરશો એટલે બેન્ઝોઇક એસિડ બનશે, અને છેલ્લું બેન્ઝાઇન નાઇટ્રાઇલ તો એનું જળ વિભાજન કરશું તો બેન્ઝોઇક એસિડમાં. ઇથાઇલ બેન્ઝોઇટ છે તો ઇથાઇલ બેન્ઝોઇટનું સ્ટ્રક્ચર થાય CH3 COOC2H5, એનું જળ વિભાજન કરો બેન્ઝોઇક એસિડ બને, તો આ પણ બેન્ઝોઇક એસિડ મળશે નિપજમાં તમને. એમોનિયા વાયુ કેન્સલ છે ટોપિક, બરાબર. આ દાખલો છે, ઇમ્પોર્ટન્ટ દાખલો છે, આપણે ચેપ્ટર નંબર 4ના સોરી ચેપ્ટર નંબર 2ના 4 માર્ક્સના દાખલા જે અગત્યના દાખલા છે એમાં સોલ્યુશન કર્યું હતું કે પહેલાં બેના શું શોધવાના હતા, બેના દળ છે અને ધારી લઈએ 1, તો પહેલાંનું 1 ગ્રામ છે ટોટલ, તો NO2 CO3 x ગ્રામ કરી લઈએ, પહેલાંનું 1 x કરી લઈએ, એના પછી એના મોલ સુધી નાખીશું, મોલ પરથી H2S ગણતરી કરવાની છે. આ દાખલો આપણે ઓલરેડી ત્યાં સોલ્વ કરેલો છે. પછી પ્રક્રિયામાં 40 મિનિટ સાંદ્રતા, આ પણ દાખલો ચેપ્ટરમાંથી છે, તો ચેપ્ટર નંબર 4માંથી છે. પહેલાં તો આપણે તમારે કેની કિંમત શોધવાની છે, કેની કિંમત પછી તમારે વેગ છે વેગ શોધવો છે, તો સાંદ્રતાની કિંમત મૂકી દો એટલે તમને વેગ છે વેગ મળી જશે એક કલાકમાં જે છે. પછી આજે જ આપણે આ ટોપિકનો વિડીયો અપલોડ કર્યો, સંયોજકતા બંધનવાદ CORO છે, તો +3 અને ઓક્સિડેશન અવસ્થા થાય, કેમકે NH3નો 0 થાય તો પેલો ચાર્જ છે એટલે ઓક્સિડેશન અવસ્થા થશે એટલે ઇલેક્ટ્રોન રચના ગોઠવીશું. સંકરણ જોઈશું કયું આવશે, તો D2SP3 સંકરણ આવશે. બ્રહ્મણ આંતરકક્ષકીય, D2SP3 છે, ડી ભાગ લેશે માટે આંતરકક્ષકીય કહેવાશે, આંતરકક્ષકીય કહેવાશે, નીચું ભ્રમણ કહેવાશે અને ભ્રમણ યુગ્મિત કહેવાશે. પ્રતિચુંબકીય, બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે, પ્રતિચુંબકીય કહેવાશે, આકાર અષ્ટફલકીય થાય અને સંકરણ D2SP3 આવે. વિલિયમસન, તો વિલિયમસનનું હતું આલ્કોક્સાઇડ અને આલ્કેલ હેલાઇડની પ્રક્રિયા કરવાની હતી, તો RX+RONA, તો RAROR અને NX છૂટવું પડશે. સંમિત ઇથર બનાવવા માટે ડાયરેક્ટ પ્રક્રિયા હતી, SN2 પ્રક્રિયા મુજબ થશે. આમાંથી સંમિત ઇથર બને અસંમિત બને વિસ્થાપિત આલ્કાઇલ સમૂહ દ્વારા, એમાં દ્વિતીયક અને તૃતીયક ધરાવતા બનાવી શકાય. એમાં આલ્કોક્સાઇડ જે પ્રક્રિયા છે આપણે પસંદ કરવાનું, તો પહેલાં તો લખેલું છે તો બનશે આપણી જોડે તૃતીયક. એ રીતે પ્રક્રિયા આપણને અલગ અલગ પ્રક્રિયા છે. વિલિયમસન આપણે ઓલરેડી જોયું હતું. ફિનોલની પ્રક્રિયા કરીએ, ફિનોક્સાઇડ અને ફિનોક્સાઇડમાંથી તો ઇથર છે, આગળ આપણે જોયું આ CH3, તો NH2O CH5 તો બની જશે ફેનિટોલ, અને C6H5 લઈ લઈએ તો બની જશે ડાયફિનાઇલ ઇથર. તો આ તમારે વિલિયમસન હતું. એરાઇલ ધાતુની હેલાઇડ વુડ સ્પિટિંગ, ધાતુ સાથેની પ્રક્રિયા છે તો વુડ સ્પિટિંગ ફિટિંગ અને ગ્રીગનાળ આવશે. તો પહેલી આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા RX+NA સાથે, તો વુડ સ્પિટિંગ પ્રક્રિયા એટલે RARIN બનશે, બેન્ઝિનિંગ પર R બનશે. ફિટિંગ પ્રક્રિયામાં, તો ફિટિંગ પ્રક્રિયામાં એરાઇલ કીધું છે એટલે ફિટિંગ પ્રક્રિયામાં આવશે તમારી જોડે એરાઇલ બેન્ઝિન, એલાઇલ હેલાઇડ છે એની પ્રક્રિયા સોડિયમ ધાતુ શુષ્ક ઇથનિયા ડાયફિનાઇલ મળશે. ગ્રીગનાળની પ્રક્રિયા કરી લઈએ, ગ્રીગનાળ પ્રક્રિયામાં તો ગ્રીગનાળમાં જોઈશે બેન્ઝિન છે એલાઇલ હેલાઇડ કહેવાય છે, બેન્ઝિન ઉપર X એટલે CL છે, પ્રક્રિયા કરશું એટલે ગ્રીગનાળ પ્રક્રિયા બનશે, એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ કહેવાશે. તો એરાઇલ હેલાઇડની પ્રક્રિયા છે ધાતુ સાથેની પ્રક્રિયા, તો વુડ્સ ફિટિંગ આવે, ફિટિંગ આવે અને ગ્રીગનાળ આવે. ક્લોરિન અને તેના ભૌતિક ગુણધર્મો છે, તો ભૌતિક રાસાયણિક ગુણધર્મો છે, તો ભૌતિક ગુણધર્મો તમને આપેલા છે, લીલા સ્પર્શો વાયુ છે ભારે છે. પછી ગુણધર્મો ધાતુ સાથેની પ્રક્રિયા આપેલી છે. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એની NaOH બેઝ સાથેની પ્રક્રિયા, આ પણ આપણે સમીકરણોમાં જોયું હતું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જે 7 છે એના અગત્યના સમીકરણો છે, સમીકરણોમાં આપણે આ જોયું હતું. તો આ હતા તમારા પ્રશ્નો, કયા કયા પ્રશ્નો પૂછાય કયા ચેપ્ટરમાંથી, તો એ આપણે અહીંયા એનાલિસિસ કરીને જોયું, તમારે લખવું કઈ રીતે એ તમારે અહીંયા જોઈ લેવું. તો પેપરની PDF તમને ટેલિગ્રામ ગ્રુપ અથવા લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અથવા ટેલિગ્રામ ગ્રુપ અને ચેનલમાં આપણે PDF છે, PDF
પેપરને મૂકી દઈશું।